કઈ જોબ લેવાથી આપણે હેપી થઈએ એ ખબર પડી તો હવે એ જોબ કેવી રીતે લેવી જોબમાં ઇન્ટરવ્યૂમાં સારા ક્વેશ્ચનના જવાબ આપો તો મળે વાત બરાબર પણ આપણે તો હંડ્રેડ પર્સન્ટ ખાતરી જ રાખવી જે જોબ લેવી જ છે તો પછી ઇન્ટરવ્યૂ આપવાની જરૂર નથી ઇન્ટરવ્યૂ આપણા કોમ્પિટિટર્સ ભલે આપતા આપણે જેની ઇન્ટરવ્યૂ લઈએ અને પછી નક્કી કરીએ હવે હું જે તમને આઈડિયા આપવાનો છું એ આઈડિયા કોઈ ઓર્ડિનરી માણસો કરી શકે એમ નથી એટલે તમે એમ ના કહેશો કે બધા ના કરી શકે સાચી વાત છે એ બધા નથી કરી શકતા માટે જો તમે કરશો તો તમને બહુ ઇઝી પડશે આ બહુ સહેલું છે વિચારવાનું કે આપણને તમે જ બોસ હો તો તમે કઈ જાતના લોકોને કેન્ડિડેટને તમે ઇમિજિયેટલી સિલેક્ટ કરો જો કોઈ કેન્ડિડેટ તમારી કંપની વિશે બધું જાણતો હોય તમારા પ્રોડક્ટ્સ વિશે બધું જાણતો હોય તમારી કંપનીના અમુક ઓફિસર્સ વિશે ઓળખતો હોય જાણતો હોય તમારા તમારા સપ્લાયર્સને મળેલો હોય તમારા કસ્ટમર્સને મળેલો હોય તમારા કોમ્પિટિટર્સ વિશે અને એના એના પ્લસીસને માઇનસીસ એ જાણતો હોય તમારા પ્લસીસ અને માઇનસીસ જાણતો હોય ભલે ફ્રેશ હોય હજુ હમણાં જ એ ભણીને બહાર પડે પણ એની પાસે આ બધી રિસર્ચ હોય અને પહેલાં બીજા કેન્ડિડેટસ હોય જેની પાસે કોઈ એવી રિસર્ચ જ ના હોય એ માત્ર આઈન કંઈક સાહેબ મને જોબ આપો હું તમને ટ્રેનિંગ આપશો એટલે હું તમને બધું બહુ સારું કરીને બતાવીશ એવી ખા ખાલી વાતો કરે બરાબર ને બહુ ઓટોમેટિક છે કે એવા છોકરાને જ આપણે રાખીએ જે જેને ખરેખર આની અંદર આ ઇન્ડસ્ટ્રીને આ બધું સમજતો હોય તો હવે ગેટિંગ ધ જોબ યુ ઓલવેઝ વોન્ટેડ મેં કહ્યું એમ કોઈ પણ ખોટી જોબ લેશો નહીં નહીં તો દસ વીસ ત્રીસ વર્ષ તમારા જિંદગીના ખોટી ડિરેક્શનમાં બગડી જશે તો હવે સાચી જોબ લેવા માટે શરૂ કરીએ તમારું નોલેજ બતાવવાનું છે જે જ્યાં જોબ જોઈતી હોય ત્યાં તમારું નોલેજ બતાવવાનું છે કે મને આટલું બધું નોલેજ ઇન્ડસ્ટ્રી કોમ્પિટિટર્સ કંપની બધા માટે છે ક્યાંથી ભેગું કરવું એ નોલેજ તો પહેલી વસ્તુ એ કે ગૂગલમાં જઈને સર્ચ કરાય કંપની વિશે તે એમાં બે જાતના ગૂગલમાં તમને મળે એક તો કંપનીએ પોતાની વેબસાઇટ મૂકી એમાં પોતાનું વખાણ કર્યા હોય અને કદાચ કંપનીની સામે કોઈએ ફરિયાદો કરી હોય તે પણ હોય કોઈ મેગેઝિનો હોય જૂના એમાં પણ હોય એ માહિતી તો આપણે લઈ જ લેવાની પણ એ માહિતી તો બીજા બધાને પણ અવેલેબલ છે ને આપણે તો બીજા કોમ્પિટિવ કેન્ડિડેટ્સ કરતાં આકલ જવું છે ને તો પ્રેક્ટિસ કરવાની હું જે તમને શીખવાડું છું ને એની પ્રેક્ટિસ કરવાની ક્યાં પ્રેક્ટિસ કરશો જ્યાં જોબ નથી જોઈતી ત્યાં એટલે પહેલાં જ જ્યાં જોબ જોઈતી હોય ત્યાં નહીં જવાનું ત્યાં નર્વસ થઈ જઈએ એના કરતાં જ્યાં આપણે જોબ નથી જોઈતી ત્યાં પહોંચીને હું કહું એ પ્રમાણે પ્રેક્ટિસ કરજો અને ત્યાં જતાંય જો બીક લાગતી હોય કે ભાઈ આ કંપનીમાં જઈને વાત કરતા બીક લાગતી હોય ને તો ઘરના માણસો ઉપર પહેલાં પ્રેક્ટિસ કરજો અથવા તો ગાર્ડનમાં જઈને બેસીને કોકની જોડે પ્રેક્ટિસ કરજો અને એ પછી તમે આ કામ પર આગળ વધજો ઓકે હવે આપણે શું કરીએ છીએ કે જ્યાં જોબ જોઈએ છે એ કંપનીને આપણે છેલ્લી રાખીએ એના જે આપણે ધારીએ છીએ કે એના કોમ્પિટિટર્સ છે એ કોમ્પિટિટરની કંપનીમાં પહેલાં જઈ અને આ પ્રયોગ કરીએ એના ગેટની બહાર આપણે ઊભા રહીએ જ્યારે બધા છૂટતા હોય ને ત્યારે એટલે માનક પાંચ વાગે છ વાગે સાત વાગે કંઈ લોકો છૂટતા હોય તેમાંથી એકાદ બેને પકડી અને પૂછાય કે ભાઈ આ તમારે ત્યાં જે જે તમારું ડિપાર્ટમેન્ટ જેમાં તમને ઇન્ટરેસ્ટ છે તે ડિપાર્ટમેન્ટનો હેડ કોણ ઇન્ચાર્જ કોણ એટલે એનું નામ તમે લઈ લો માનક મિસ્ટર ગુપ્તા પછી એને એમ પણ પૂછી લેવાય કોઈને કે ભાઈ આ ગુપ્તાનો આસિસ્ટન્ટ મેજર અસિસ્ટન્ટ કોણ માનો કે શર્મા તો કે સારું એટલે હવે તમારી પાસે બે નામ આવી ગયા હવે તમારે કંપનીની અંદર જવું હોય તો ગાર્ડ તમને પૂછે કે ભાઈ કોને મળવું છે તમે કહો કે મિસ્ટર ગુપ્તાને મળવું છે આ ડિપાર્ટમેન્ટમાં એટલે ગાર્ડ તમને જવા દે હવે તમે રિસેપ્શનિસ્ટ પાસે પહોંચ્યા હવે રિસેપ્શનિસ્ટ પાસે પહોંચીને તમે એને કહો કે ભાઈ મારે અમને મળવું છે તક અપોઇન્ટમેન્ટ છે તો કે ના હવે સાંજ તો પડી ગઈ છે તમને પૂછો ને મને મળશે મારે બે મિનિટ જ કામ છે તક શું કામ છે તો કે મારે એમની એડવાઇસ લેવી છે એમની એડવાઇસ લેવી છે શેની એડવાઇસ લેવી છે તો કે બસ એમાં એને એમ નહીં કહેવાનું તને સમજ નહીં પડે તને અપમાન લાગે એટલે કહેવાનું કે કદાચ તમે જ મને એડવાઇસ આપી શકશો એમ કહેવાનું કે હું આટલું આટલું ભણ્યો છું હવે મને જરા કન્ફ્યુઝન છે કે મારે આગળ ભણવું કે મારે જોબ લેવી તો મારે એમની સલાહ લેવી છે એટલે તમે એમ લકી હોય તો તમને કદાચ તરત અપોઇન્ટમેન્ટ મળે બી ખરી ભાગે નહીં મળે એટલે શું કરવાનું આપણે કે તમને રિસેપ્શનિસ્ટ કહેશે કે હું પૂછી જાઉં એટલે માનો કે ગુપ્તાને ફોન કરે કે ભાઈ તમને કોઈ મળવા આવ્યા છે અમિતભાઈ મળવા આવ્યા છે અને એમને તમારી સલાહ જોઈએ છે બે મિનિટ વાત કરવી છે તો ગુપ્તા શું કહે છે મને એવો ટાઈમ નથી અત્યારે હું બિઝી છું તો તમારે એમ કહેવાનું સારું એક એમને પૂછી જુઓ કે હું એમને માટે વેઇટ થઉં તો કહે છે કે અડધો કલાક વેઇટ થાવ પંદર મિનિટ વેઇટ થાવ કે ના પણ શું છે તક ના એક બે મિનિટ તમારી એડવાઇસ જોઈએ છે લોકોને છે ને એડવાઇસ આપવાનું બહુ ગમે અને કોઈ પોતાની પાસે એડવાઇસ માગે તે એને થાય કે ચાલો હું એડવાઇસ આપવાનું લાયક માણસ તો ગણ્યો કોઈએ એટલે તમને એમ કહે કે ના પંદર મિનિટ બેસો તો પંદર મિનિટ બેસવાનું ને સોળમી મિનિટ ઊભા થઈને પછી જવાનું પાછા રિસેપ્શનિસ્ટ પાસે જો કલાક બે કલાક બેસી રહ્યા ને તો ગુપ્તાએ નીકળી જશે ને રિસેપ્શનિસ્ટ નીકળી જશે કોઈ તમને ઓળખશે નહીં એવું નહીં કરવાનું પંદર મિનિટ બેસવાનું કયું હોય સોળમી મિનિટે રિસેપ્શનિસ્ટ જેમ કહેવાનું કે જોને પૂછોને એમને અને જો એ કહેતા હોય તો હું પછી કાલે આવું બે ચાર ધક્કા ખાવાનો વાંધો નહીં આ ગુપ્તાને આપણો મેન્ટર બનાવવાનો છે એટલે તમે પહોંચી ગયા એનો હવે રિસેપ્શનિસ્ટ ગુપ્તાને ફોન કરે કે ભાઈ પૂછે છે કે અત્યારે વેઇટ થાય હજુ તમે ખરેખર બહુ બિઝી હો તો પછી તમે ફરી કહો તારે આવે કાલે આવે સવારે આવે કે સાંજે આવે ગુપ્તા કે ના કાલ તો હું દિલ્હી જઉં છું અઠવાડિયા પછી આવીશ તો કે એ અઠવાડિયા પછી આવવા તૈયાર છે આપણે ગુપ્તાને છોડવા નથી એટલે અઠવાડિયા પછીની અપોઇન્ટમેન્ટ લો અઠવાડિયા પછીની અપોઇન્ટમેન્ટ તમે લીધી હશે ને તો માનશો નહીં કે ગુપ્તા અઠવાડિયા પછી તમને મળશે તમે ફરી પહોંચશો બીજી વાર ત્યારે ગુપ્તા ફરી પાછા ભૂલી ગયા હશે ફરી બિઝી હશે તમને કારણ કશો વાંધો નહીં તમે કહો કાલ ફરી આવો એટલે હવે ગુપ્તાને ખબર પડી કે આ તમે એને મળ્યા વગર છોડો એમ નથી એટલે એને તમને મળવું પડશે બરાબર ને ઓકે આ દરેક માણસો તમને એમ લાગે કે બહુ મોટો ઓફિસર છે ને બહુ મોટો માણસ પણ એવા કેટલાય ઓફિસર તમારા ઘરની આજુબાજુ જ રહેતા હોય છે તમારા ઘરમાં જ લોકો જોબ કરતા હશે કોર્પોરેશનમાં કે ક્યાંક એ બધા મોટા જ ઓફિસરો હોય છે ને પણ ઘરે કેવા હોય છે તમે ચિંતા ના કરશો એ મળશે જ તમને એટલે તમે પરસિસ્ટ થશો તો તમે તમારો ઇન્ટરેસ્ટ બતાવો કે તમે મળ્યા વગર છોડવાનું નથી એટલા માટે તમને મળે મળશે હવે જ્યાં સુધી તમે એને મળવાની રાહ જોતા હોવ ને ત્યાં સુધી તમારે રિસેપ્શનિસ્ટને એમ પણ કહેવાય કે જો ગુપ્તા બિઝી હોય તો મિસ્ટર શર્માને પૂછી જોને મારે મિસ્ટર શર્માને મિસ્ટર શર્માના નામ તો તમે બહારથી જાણીને લાયા જ છો ને કે અસિસ્ટન્ટ છે એટલે હવે શર્માને પકડો હવે પકડીને માનો કે ગુપ્તા શર્માની કોઈની સામે તમે બેઠા હવે તમારે એને શું પ્રશ્ન પૂછવો તો આ જે પ્રશ્ન પૂછવાનો છે એ આ રહ્યો આ સ્માર્ટ ક્વેશ્ચન છે શુડ આઈ સ્ટડી મોર ઓર શુડ આઈ લુક ફોર અ જોબ હા હવે આ જ્યારે તમે પ્રશ્ન પૂછો ત્યારે ખરેખર આપણો ઇન્ટેન્શન એની સલાહનો નથી કે ભાઈ વધારે ભણ કે કે જોબ લઈ લે આપણે તો અહીંયા જોબ લેવા આવ્યા છીએ અને આ તો આ તો પેલી કઈ કંપની છે કોમ્પિટિંગ કંપની છે એટલે અહીંયા તો ખરેખર જોબ લેવી નથી આપણે તો બીજી કંપની માટેની તૈયારી છે પ્રેક્ટિસ ચાલે છે અહીંયા પણ તમારે એમ કહેવાનું શુડ આઈ સ્ટડી મોર ઓર શુડ આઈ લુક ફોર અ જોબ અને વિધાઉટ ટેકિંગ અ બ્રેથ તરત બીજો પ્રશ્ન પૂછી કાઢવાનો ડીઝ યુ નોટ હેવ સમ કન્ફ્યુઝન લાઈક ધીસ વેન યુ વાર ગેટિંગ આઉટ ઓફ કોલેજ હવે ગમે એટલો ત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષનો માણસ હોય તમે જ્યારે આવો પ્રશ્ન પૂછો ને કે ડીઝ યુ નોટ હેવ સમ સેમ કન્ફ્યુઝન કે વધારે ભણવું કે જોબ લેવી જ્યારે તમે મારી ઉંમરના હતા ત્યારે એટલે પેલો માણસ કોલેજિયન થઈ ગયો હવે મોટો માણસ નથી હવે મેન્ટ માનસિક રીતે એની ટ્રાન્સફર થઈ ગઈ જ્યારે વીસ બાવીસ પચીસ વર્ષનો હતો તમાર જો અને એ વખતે એનો પહેલો ઇન્ટરવ્યૂ કેવો હતો એણે પહેલી જોબ કેવી રીતે લીધી હવે આ બધી વાતો એને આપણે પૂછવાની છે એટલે આપણે જ્યારે આ પ્રશ્ન પૂછ્યો યુ નોટ હેવ કન્ફ્યુઝન તમે આ પહેલેથી આ કંપનીમાં છો ના ના હવે એક એક ના હું તો પહેલેથી બીજી કંપનીમાં હતો અચ્છા તો એ કંપનીમાં તમારું પહેલાં ઇન્ટરવ્યુમાં કેવું થયું અને કંઈ પણ કહે ને હવે માણસને દરેક માણસને પોતાની હિસ્ટ્રી હોય છે અને તમારે એમાં કહેવું કે આહા રિયલી વન્ડરફુલ ઓ આઈ ડિન્ટ નો દેટ હાઉ ઇન્ટરેસ્ટિંગ પ્લીઝ ટેલ મી મોર સી આપણે શું કરી રહ્યા છે અને પ્રોમ્ટ કરીએ છીએ કે વધારે ને વધારે તમે કહો હા પીપલ લવ ટુ ટોક અબાઉટ ધેમસેલ્વ તમે બે મિનિટ માટે ગયા છો સલાહ લેવા પણ સલાહ લેવાને બદલે આપણે એમની હિસ્ટ્રી જાણીએ છીએ હવે હિસ્ટ્રી કોની આપણે આપણે જાણીએ જે અને હિસ્ટ્રી કોણ આપણને કે ધીમે ધીમે એ માણસ હી બીકમ્સ યોર મેન્ટર કારણ કે યુ હેવ ટેકન ઇન્ટરેસ્ટ ઇન હિમ સો નાવ હી ઇઝ ગોન ટેક ઇન્ટરેસ્ટ ઇન યુ અને એવરીબડી લાઇક્સ ટુ ટોક અબાઉટ ધટ ટફ ટાઈમ્સ એન્ડ હાઉ ધે સ્ટ્રગલ્ડ એન્ડ હાઉ ધે કેમ અપ એટલે પછી પૂછો એમ પછી તમે બીજી જોબ કહી લીધી પછી એમ પછી ત્યાંથી તમે ત્રીજી જોબ કહી લીધી કેમ નીકળી ગયા ફાઇનલી આ કંપનીમાં આવ્યા ઓકે બહુ સરસ અને પછી હવે કંપની વિશે પૂછવા માંડીએ અને એમાં યુ કેન જમ્પ ટુ રોંગ કન્કલુઝન્સ કે આર વી ધ લીડર્સ આ કાં તો હોઈએ ને કાં તો ના હોઈએ બરાબર ને એ ક્યાંક ના વી આર નોટ લીડર્સ તો કે વાય વાય નોટ હુ એલ્સ ઇઝ ધ લીડર એટલે આપણને કોમ્પિટિંગ બીજી કંપનીઓનું નામ ખબર પડે કઈ પ્રોડક્ટમાં આપણે લીડર કઈ પ્રોડક્ટમાં એ લોકો લીડર માર્કેટ શેર કોનો કેટલો આપણી સ્ટ્રેન્થ શું છે એમની સ્ટ્રેન્થ શું છે એ કોમ્પિટિટર સ્ટ્રેન્થને આપણે કેવી રીતે મેચ કરવાના છીએ આવતા આવતા બે ત્રણ વર્ષમાં આપણે શું કરવા માગીએ છીએ એટલે હવે કંપની વિશે પૂછ્યું કંપનીના ફ્યુચર પ્લાન શું છે અને એમાં ખાસ તો આવી રીતે હવે આપણી કંપની એ લોકોને કેવી રીતે માત કરશે આપણી કંપની બે વર્ષમાં શું કરવા માગે છે કઈ નવી પ્રોડક્ટ લાવવા માગે છે 5 વરસ માં આપડી કંપની ના સુ પ્લાન છે આપણી કંપની અવર કંપની લો આપણે એમાં જોડી ગયા ને હા એટલે આપણે એમાં છીએ તો જાણે નક્કી થઈ ગયું પછી એને એમ પૂછાય આ સ્માર્ટ ક્વેશ્ચન નંબર 2 કે ઈફ યા આર યોર ઓન યંગર બ્રધર ઓર સન ઓર સિસ્ટર ઓર ડોટર વુડ યુ એડવાઇઝ મી ટુ વર્ક ઇન ધીસ કંપની હવે બને ત્યાં સુધી આ આ પ્રશ્ન એવો છે કે જે એમની ઓફિસમાં પૂછવાને બદલે બહાર નીકળવું એમની જોડે કે ટાઈમ થઈ ગયો સાહેબ નીકળવાનો તો બહાર નીકળવું અને સાહેબને રોકાવું અને ના નીકળવું હોય તો એમને કહેવાનું કે તમારું મને ફોન નંબર આપશો કદાચ મારા પિતાજીને ફાધરને કોઈ પ્રશ્નો તમને પૂછવા હોય કે એડવાઇસ લેવી હોય તો તમને ફોન કરી શકે તમારી જોડે પંદર વીસ મિનિટ આટલી વાત કર્યા પછી કોઈ ના નહીં પાડે એટલે તમારી પાસે એનો નંબર આવી જશે અને એમને તમે ઘરે બેઠા ઘરે હોય ત્યારે પણ તમે એમને પૂછી શકો નવ વાગ્યા પછી ફોન કરે મારા ફાધર અને ફાધરને કંઈ હેરાન કરવાની જરૂર નથી આપણે જ ફોન કરવાનો અને એમાં આ પ્રશ્ન પૂછવાનો કે ઇફ વેર યોર ઓન યંગર બ્રધર ઓર સન ઓર સિસ્ટર ઓર ડોટર વુજ યુ એડવાઇઝ મી ટુ વર્ક ઇન ધીસ કંપની હવે એ પોતે કંપનીની અંદર ઓફિસર નથી ઘરે બેઠા જ માત્ર ઘરની બહાર છે અને હવે તમને એ જવાબ આપે છે કે ભાઈ હું તો ફસાઈ ગયો કે તું ના ફસે આના કરતાં બીજી સારી કમીઓ ત્યાં જા અથવા એ જે પણ કંઈ કહે એના આપણે પૂછ્યું કેમ કેમ એવું કહો છો કેમ તમને એવું લાગે છે કેમ તમને એવું ફીલ થાય છે હવે તમે એમને એલ્ડર બ્રધર બનાવી દીધા અથવા તો ફાધર ફિગર બનાવી દીધા એમની ઉંમર પ્રમાણે તમારી ઉંમર પ્રમાણે બરાબર ને એટલે હવે જે જવાબ મળે એ તમને મળ્યો અચ્છા હવે તમે જ્યારે એમનો ફોન નંબર લો ને પછી તમે એમને એમ એમ પણ પૂછી શકો કે સાહેબ તમે આ એરિયામાં જ રહો છો ત્યાં કે ના ભાઈ ના હું તો મણિનગર રહું છું કે હું તો શાહીબાગ રહું છું એટલે બાજુ પાછું શાહીબાગ એટલે પેલા બ્રિજની પા અંડર બ્રિજથી આપણે નીકળીએ પછી જમણી બાજુ ડાઈ બાજુ એટલે એમ કરતાં એનું એડ્રેસ મળે આ બધાનું કારણ શું કે કદાચ તમારા ફાધર કોઈ કોમન કોન્ટેક્ટ શોધી શકે અને હી કેન બિકમ યોર મેન્ટર ઓકે અહીંયા જોબ નથી જોઈતી છતાંય વી વોન્ટ મેન્ટર વી વોન્ટ પીપલ હુ કેન ગાઈડ થ્રુ ધીસ હવે એમને નીકળતા નીકળતા આપણે એમ કહેવાય કે સાહેબ તમારી જોડે તો બહુ જ આનંદ થયો વાત કરવા વાત કરી તમારા વિશે બહુ જ જાણવા મળ્યું કંપની વિશે બહુ જાણવા મળ્યું તમને વાંધો ના હોય તો તમે મને કોઈ એકબીજા માણસનું આ કંપનીમાં નામ આપો કોઈ મિસ્ટર બીનું નામ આપો કે જેની જેની હું જેની જોડે હું વાત કરી શકું બે પાંચ મિનિટ વાત કરું છું હવે માનો કે કા ચાલો મિસ્ટર શાહને મળો તો તમારે કહેવા મિસ્ટર શાહને ફોન કરો ને એ જો મને અપોઇન્ટમેન્ટ આપતા તો અત્યારે જ મળી લઉં અને ના આપતા તો એ કહે ત્યારે આવું એટલે પેલા ભાઈ જ્યારે ફોન કરે મિસ્ટર ગુપ્તા શાહને કે ભાઈ એક બ્રાઇટ છોકરો કે છોકરી બેઠા જ મારી સામે અને એને તને મળું છે પાંચ દસ મિનિટ માટે વાત કરીને તો પેલા એમ સમજે કે એના સગા હશે ગુપ્તાના એટલે ચોક્કસ અપોઇન્ટમેન્ટ આપે ના આપે તો આપણે છોડવાનું નથી બીજી વાર જઈએ અઠવાડિયા પછી જે પણ એને મળીએ અને એને મળીને આના જ પ્રશ્નો પૂછવાના કે શુડ આઈ વર્ક મોર શુડ આઈ સ્ટડી મોર ઓર લુક ફોર જોબ ડિટ યુ હેવ ધીસ કન્ફ્યુઝન વેન યુ વર કોલેજ એન લાઈક મી કમિંગ આઉટ ઓફ કોલેજ લુકિંગ ફોર ધીસ એની હિસ્ટ્રી જાણવાની પણ ધીમે ધીમે એને એને પૂછવાનું કંપની વિશે જે પ્રશ્નો ગુપ્તાને પૂછ્યા હતા એ શાને પૂછવાના તમને બે જુદા જુદા જોબ મળશે એક જ કંપનીના માણસો પાસેથી તમને સરપ્રાઇઝ થશે પછી એને પૂછો કે હવે કોઈ કોઈ મિસ્ટર એક બીજા માણસને મારે મળવા તમારે કંપનીમાં કોને મળવું તો મિસ્ટર સીનું નામ આપો પૂછી જુઓ એને મિસ્ટર ડીનું નામ આપો એને મળો આ કંપનીમાં જેટલા લોકો તમને મળાય મળી શકો એટલા લોકોને તમે મળી લો ત્રણ ચાર જુદા જુદા ઓફિસરોની જોડે તમારો રેપો થઈ ગયો આ બીજો કોઈ કેન્ડિડેટ નહીં કરે હવે તમે એને જાણતા થયા અને એમના તરફથી તમને આ કંપની વિશે જાણ મળ્યું કંપની કંપનીને કોમ્પિટિટર્સ વિશે પણ જાણવા મળ્યું ઓકે હવે નેક્સ્ટ તમે જ્યારે બેઠા હો રિસેપ્શનમાં રાહ જોઈને ત્યારે તમારી બાજુમાં કોઈક બેઠું હોય ને તે કોણ હોય સપ્લાયર હોય કે કસ્ટમર હોય આ કંપનીના તે એમને પકડવાના એમને આ પ્રશ્ન પૂછવાના સાહેબ એક એડવાઇસ જોઈએ શું મારે વધારે ભણવું જોઈએ કે મારે કામ કરવું જોઈએ પહેલાં નહીં નવે લાગશે કે તમે એને આવા પ્રશ્નો પૂછ્યો જ તો તમારા આવા પ્રશ્નો નહોતો તમે જ્યારે કોલેજમાં જ બહાર આવતા હતા ત્યારે પેલો કે ભાઈ અત્યાર મારા ટાઈમ નથી મારે તો અપોઇન્ટમેન્ટ તો ઓકે ઓકે તમારું બિઝનેસ કાર્ડ જ મને આપો ને એટલે એનું બિઝનેસ કાર્ડ લઈ લેવાનું તમે આ કંપનીનું સપ્લાયર છો તમે આ કંપનીના કસ્ટમર છો તરત ખબર પડી જશે અને પછી એને ફોન કરવાનો એનો કોન્ટેક કરવાનો પાછળથીને એને પૂછવાનું કે ઈ ફાઈવર યોર ઓન યંગર બ્રધર ઓર સિસ્ટર ઓર સન ઓર ડોટર વુડ યુ એડવાઇઝ મી ટુ વર્ક વિથ ધીસ કંપની ઓર કોમ્પ્યુટિંગ કંપની સપ્લાયર હશે તો કદાચ કોમ્પ્યુટિંગ કંપનીમાંય સપ્લાયર હશે કસ્ટમર હશે તો એને પૂછાય કે તમે આ કંપનીના જ કસ્ટમર થવાનું કેમ નક્કી કર્યું બીજી કોમ્પ્યુટિંગ કંપનીઓના કેમ નહીં એટલે તમને કસ્ટમરનો પર્સપેક્ટિવ મળશે તમને સપ્લાયરનો પર્સપેક્ટિવ મળશે આ કંપની આ આ આ કંપની વિશે હવે આ કંપનીમાં આપણે જોબ જોઈતી જ નથી હો પણ એક તમે કોમ્પ્યુટિંગ કંપની વિશે આટલું બધું જાણો છો હવે આવી રીતે તમે જે મેજર કંપની જેમાં તમારે કામ કરવું જ છે ત્યાં જતાં પહેલાં તમે બે ત્રણ કમ્પ્યુટિંગ કંપનીમાં જઈ અને આટલો સર્વે કરીને તમે પહોંચો અને પછી તમે જ્યારે એ કંપનીમાં જઈને ઊભા રહો